નમસ્તે, કેમ છો? આજે આપણે શીખશું ગુજરાતીમાં સ સરબતનો સ. તો આ જે દેખાય છે ને એને કહેવાય સ સરબતનો સ. બાજુમાં દેખાય છે ને સરબતનો ગ્લાસ. તો ચાલો સરબતનો સ કેમ કરાય એ લખતા શીખીએ. પહેલાં ઉપરથી એટલુંક નાનું મીંડું લેવાનું, એટલુંક રાઉન્ડ જેવું એટલુંક મીંડું થઈ જાય. પછી હાથને આમ નીચેની બાજુ, આમ નીચેની બાજુ લઈ આવવાનું. મીંડું કરી આપણે આમ સાતડે સાત જેવું હોય ને આવી રીતે આમ સાતડે સાત કરી લેવાનું. પછી અહીંયાથી નાનું વણાક વાળીને આમ નીચેની બાજુ જવાનું. પહેલાં મીંડું કરી લેવાનું, પછી આમ સાતડે સાત થઈ ગયો, પછી અહીંથી આમ નીચે જેવું આમ ને બાજુમાં આવશે સીધી લાઈન ને નાનું મરોડ. તો આપણું આ થઈ ગયો સ સરબતનો સ. પછી અહીં જે આપણે આ દેખાય છે ને સ સરબતના સ, તો એના ઉપર આપણે ગૂંથી લેશું, ટ્રેક કરી લેશું ને, બોલતા જવાનું સ સરબતનો સ. આવડે નહીં તો આના ઉપર બે ત્રણ વાર પણ તમે ગૂંથી શકો છો. સ સરબતનો સ, સ સરબતનો સ ગૂંથાઈ જાય. પછી આ ખાલી બોક્સ છે એનામાં આપણે લખશું સ સરબતનો સ, સ સરબતનો સ. પાછળ અહીં મરોળ લેવાની. પછી છે કે સ ને સ ની સાથે જોડો. તો અહીં તમને દેખાય છે ને વચમાં સર્કલમાં સ છે અને બાજુમાં આપણે એના જેવું સ ગોતીને એની સાથે જોડવાનો છે. તો આને કયો કહેવાય? મીંડાવાળો સ કહેવાય. તો અહીં આપણે એના સની સાથે એને જોડી દેશું. એના જેવો ને જેવો લાગે એનામાં આપણે જોડવાનું છે. પછી છે કે સથી શરૂ થતા ચિત્રમાં રંગ પૂરો. તો હવે આનામાં સથી કયો થાય? સથી શંખ થાય, સથી સકરટેટી થાય, રકાબી થાય, ન થાય ને? તો આપણે આનામાં આપણે ચોકડી મારી દેશું ને આ બેમાં આપણા મનગમતા આપણે કલર પૂરશું. પછી છે કે હરોળમાં જુદા મૂળાક્ષર ઉપર ચોકડી કરો. તો અહીં તમને જે મૂળાક્ષર દેખાય છે ને, વ છે, શરણાઈનો સ છે, સ સ ને સ. તો આનામાં જુદો કયો મૂળાક્ષર થયો? વ થયો ને શરણાઈનો સ તો થાય. તો સથી શરણાઈ થાય, સથી સકરટેટી થાય, શંખ થાય ને સરબત પણ થાય. તો આ આપણે શીખ્યા સ. હવે સરબતના સ પછી શું આવે? ષટકોણનો સ, સ ષટકોણનો સ. તો ચાલો શીખીએ આપણે ષટકોણનો સ ને કેમ લખાય. પહેલાં ઉપરથી એટલું નાનું વણાંક લેશું, પછી નીચેની તરફ આવવાનું આવી રીતે. પાંચડે પાંચ કરતાં આવડે છે ને એના જેવું જ થાય. આમ થઈ જાય પછી આમ કરવાનું આવી રીતે, ને આમ પણ કરી શકાય. પહેલાં આમ પાંચડે પાંચ જેવું કરી લેવાય ને વચમાં આડી લીટી. આ થઈ ગયો આપણો સ ષટકોણનો સ. સાથે સાથે આપણે બોલતા પણ આવશું સ ષટકોણનો સ. તો આવી રીતે બધા ઉપર આપણે ટ્રેક કરી લેશું. આવડી જાય એટલે ખાલી બોક્સમાં આપણે લખી લેશું સ ષટકોણનો સ. તો ષટકોણનો સ લખાઈ ગયો ને, પછી આને શું કહેવાય? કોકરોચ છે ને, હે, એને ગુજરાતીમાં કહેવાય ષટપદ. ષટપદ એટલે મંદો. તો હવે આમાં વચમાં જે ષટકોણનો સ છે એને સાઈડમાં આપેલા આપણે સની સાથે જોડવાનું છે. એવો ને એવો સ ગોતીને એની સાથે આપણે જોડશું. તો એવો સ ગોતીને આપણે એનામાં જોડી દેશું. પછી છે સથી શરૂ થતા ચિત્રમાં રંગ પૂરો. તો સથી શું થાય? ષટકોણ થાય, તો આનામાં કલર પૂરવાનો છે. ને સથી થાય ષટપદ, ને આ પતંગ છે, તો પતંગ ઉપર આપણે ચોકડી મારી દેશું ને આનામાં આપણે આપણા મનગમતા કલર પૂરશું. પછી છે કે હરોળમાં જુદા મૂળાક્ષર ઉપર ચોકડી કરો. તો અહીં જે મૂળાક્ષર આપેલા છે ને, આ સ ષટકોણનો, આ પણ ષટકોણનો સ, આ પણ ષટકોણનો સ, આ છે ય, ને આ છે
षटकोण ने आ छे सत। हवे आनामां जुदो मूळाक्षर आपणे कयो देखाय छे? य देखाणो ने, तो य ऊपर आपणे शुं करी देवानी? चोकड़ी। समझाई गयुं ने? आजे आपणे बे स शीख्या। अस्तु।